દુનિયાના 160થી પણ વધારે દેશોમાં હાલ કોરોના વાયરસને લઈને મોટી મહામારી ફેલાઈ છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કોરોના રોગ સામે રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે જાયન્ટ્સ ગ્રુપ, એકલવ્ય ફાઉન્ડેશન, મંગલોદય સેવા પ્રતિષ્ઠાન, પ્રાંતિજ દ્વારા પ્રાંતિજના વિવિધ વિસ્તારો સહિત એસટી ડેપોમાં ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો. દેશ સહિત વિદેશોમાં પણ કોરોના રોગને લઈને અફડાથફડી મચી છે, ત્યારે ભારત સરકાર દ્વારા તથા ગુજરાત સરકાર દ્વારા આ રોગ સામે લડવા માટે અગમચેતી તૈયારીઓ સાથે તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ત્યારે પ્રાંતિજ ખાતે પણ સેવાકીય પ્રવૃત્તિ કાર્યરત જાયન્ટ્સ ગ્રુપ, એકલવ્ય ફાઉન્ડેશન, પ્રાંતિજ તથા મંગોલોદય સેવા પ્રતિષ્ઠાન, પ્રાંતિજ અને પ્રાંતિજ તાલુકા સરકારી આયુર્વેદિક હોમિયોપેથિક દવાખાનાઓના સહયોગથી કોરોના રોગને સામે રોગ પ્રતિકારક શક્તિ વધે તેવા અમૃતપેય ઉકારો બનાવીને પ્રાંતિજના વિવિધ વિસ્તારોમાં ઉકારાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં તપોધન ફળી, દેસાઈનીપોર, ગુર્જરનીપોર, પ્રાંતિજ 3 રસ્તા સિવિલ સહિત વિવિધ વિસ્તારોમાં તથા સોસાયટીઓમાં વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ એસટી ડેપોમાં પણ કોરોના વાયરસને લઈને અવેરનેસ ન આવે તે માટે કર્મચારીઓ તથા એસટી સ્ટાફને કોરોના વિશે ઉપસ્થિત ડૉક્ટર યતીન જોશી તથા ડૉક્ટર સંકેત પટેલ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તો સ્ટાફ તથા એસટી કર્મચારીઓને ઉકારો તથા આયુર્વેદિક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે સુનિલદાસજી મહારાજ, હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, પિયુષભાઈ ભાવસાર તથા ડેપો મેનેજર ચેતનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ ગાયત્રી હોસ્પિટલ ખાતે કોરોના વાયરસ સામે લડવા ઉકારો બનાવવામાં આવ્યો હતો અને આ તે પણ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં નગરજનોએ લાભ લીધો હતો. તો આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ પ્રાંતિજ ખાતેના સ્થાપક ડૉક્ટર એમ કે ડેરિયા, વ્રજેશભાઈ ભાવસાર, મિતેશભાઈ શાહ સહિતના જાયન્ટ સભ્યો દ્વારા વિવિધ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે આયુર્વેદિક તથા હોમિયોપેથિક ડૉક્ટરો સહિતની ટીમ પણ ઉપસ્થિત રહી આયુર્વેદિક હોમિયોપેથિક ગોળીઓ દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંજય રાવલ જે આજ રોજ પ્રાંતિજ ડેપો ખાતે જાયન્ટ્સ ગ્રુપ અને એકલવ્ય ફાઉન્ડેશન તરફથી આજે ઉકાળાનું આયોજન કરવામાં આવેલ છે અને કોરોના વાયરસ અંગે સાવચેતીના પગલાં લેવા માટે એચએમઓ સાહેબ અને યતીનભાઈ ડૉક્ટર તરફથી અમને બધી જાણકારી આપેલી છે અને હોમિયોપેથિક દવા પણ આજે આપવામાં આવેલ છે અને આગામી સમયમાં જે આ વાયરસ નિમિત્તે સાવચેતીના પગલાં લેવાનું કહેવામાં આવેલ છે તે બદલ આ સર્વે ગ્રુપનો અને જાયન્ટ્સ ગ્રુપ અને એકલવ્ય ફાઉન્ડેશનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ.